ઓકે મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન. રકમ તમારી સમક્ષ જ છે કે એફ એક્સ બરાબર વિધેય છે એફ એક્સ બરાબર એક્સ પ્લસ વન બાય એક્સ. એક્સ બિલોંગ્સ ટુ વન ટુ ટી માટે મધ્ય કમાન પ્રમેય વાપરો અને મૂલ્ય મેળવો સીનું. તો મિત્રો, પ્રશ્ન માટે પહેલાં તો તમારે એ વન ટુ ટુનો અંતરાલ છે એટલે કે એ બરાબર વન છે, બી બરાબર બે છે. તો એફ વન, એફ વન એટલે કે રકમમાં વન મૂકો તો એનો જવાબ થાય વન પ્લસ વન બાય વન એટલે કે બે. એફ બી, બી એટલે કે બે, એફ બે, બે મૂકો એટલે થાય ટુ પ્લસ વન બાય ટુ એટલે કે બે દૂ ચાર ને એક પાંચ બાય ટુ થાય. તો બે અલગ અલગ હોવાથી મધ્ય કમાનનું સૂત્ર છે એફ ડેશ સી બરાબર એફ બી માઇનસ એફ એના છેદમાં બી માઇનસ એ. સાદીને સિમ્પલ ભાષામાં ઢાળનું સૂત્ર y2 ટુ માઇનસ વાય વનના છેદમાં એક્સ ટુ માઇનસ એક્સ વન એટલે ડીવાય બાય ડી એક્સ એટલે કે ઢાળ. ઓકે, એફ ડેશ સી એટલે કે આનું વિકલન એફ એક્સનું થાય વન માઇનસ વન બાય સી સ્ક્વેર, વન બાય એક્સનું વિકલન માઇનસ વન બાય એક્સ સ્ક્વેર. એફ બીની કિંમત અહીંથી મળી જાય ફાઈવ બાય ટુ, માઇનસ એફ એની કિંમત અહીંથી મળી જાય ટુ, અને છેદમાં બી માઇનસ એ એટલે કે બેમાંથી એક, બેમાંથી એક. તો આ થાય વન માઇનસ વન બાય સી સ્ક્વેર બરાબર બેમાંથી એક તો એક જ છે તો ઉપર આવે પાંચ માઇનસ ચાર ના છેદમાં બે. આગળ વધીએ, વન બાય સી સ્ક્વેર બરાબર વન બાય ટુ થાય. તો વન બાય સી સ્ક્વેર આ બાજુ લ્યો અને સામે લઈ જાઓ, વન માઇનસ વન બાય ટુ બરાબર વન બાય સી સ્ક્વેર. તો વન બાય ટુ બરાબર સી સ્ક્વેર થાય વન બાય. તો આના ઉપરથી સી સ્ક્વેર બરાબર બે, સી બરાબર પ્લસ ઓર માઇનસ રૂટ બેમાંથી ઓનલી રૂટ બે જ લાગુ પડે કારણ કે બિલોંગ્સ ટુ વન ટુ ટુ કયું છે તો કે ઓનલી પ્લસ રૂટ બે છે એ તમારો આન્સર રહેશે. એટલે આ પ્રશ્નનો આન્સર તમારો થશે ઓનલી રૂટ ટુ જે તમારા સીની કિંમત થાય. તો સી બરાબર રૂટ બે તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર રહેશે. બરાબર છે?